મુંદ્રા બારોઈ નગરપાલિકામાં મહિલાએ કચરો ઠાલવી રોષ વ્યક્ત કર્યો. મુંદ્રા બારોઈ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 1માં સફાઈ થતી નથી. સ્થાનિક મહિલાઓ પોતાના વિસ્તારના કાઉન્સિલર જાવેદ પઠાણ સાથે વિસ્તારનો કચરો લઈ જાતે પાલિકા કચેરી આવી કચેરીના કમ્પાઉન્ડમાં કચરો ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો. હાજી પણ અમારી એક ફરિયાદ છે કે રોજ કચરો વાળવાનો કોઈ આવતો નથી અને કચરા વાળવાળા આવે છે તો અમને સામે જેમ તેમ બોલે છે ને કચરો લેવા માટે ગાડી આવે છે એમને કહીએ છીએ ભાઈ રોજ આવો તો એ અમારા સામે લેડીઝ સામે બહુ ખરાબ રીતે વાતચીત કરે છે. કાંઈ બોલવાની તમીઝ નથી એ લોકોને અમારી સામે બોલે છે ને અમને એ ખોટું અમને સંભળાવી જાવે છે ને અમને ને કચરો દે ભીનો કચરો પણ અમે નહીં લઈએ એનું પણ અમને સોલ્યુશન કાઢી દો. અમને સૂકો કચરો પર લઈ જાય અને ભીનો કચરો પર લઈ જાય અમારે એ માંગ છે ને તંત્ર દ્વારા અમારી કોઈ પણ અમારે અમારા સાથે એનું કોઈ પણ નથી મુંદ્રા. હા, અમને એ કહેવા માંગીએ છીએ કે સ્વચ્છ કે ભારતના નાળા લગાવે છે, જ્યાં સ્વચ્છતા હશે ત્યાં સ્વસ્થ રહેશે ને માણસો. અમે એક પગલું આગળ વધીએ, એક પગલું એ અમારે સાથ આપીને આગળ વધીએ અમારા સાથે તો સ્વચ્છ રહેશે, નહીં તો રોગચાળો વધશે. બરાબર મારો ને હરરોજ કચરો લેવાવાળા આવે ને કચરો ઝાડું વાળવા બાઈઓ પણ રોજ આવે. રોજ નહીં આવે તો અમે અહીંયા કચરો ફેંકી જશું. આજે અમે કચરો નગરપાલિકામાં કચરો ફેંક્યો છે, રોજ આવશું કચરો રિક્ષો ભાડો કરીને અમે આવશું કચરો ફેંકવા માટે. બધી અમે ભરીએ છીએ કરવેરા સફાઈ વેરા બધું ભરીએ છીએ તો અમને શું કામ, અમને સેવા નથી મળતી, અમને પૂરી અમને લાભ જોઈએ. અમારા વિસ્તારમાં બહુ ટાઈમથી આવું પ્રોબ્લેમ છે અને એટલા માટે અમે કમ્પ્લેન પણ કરેલી છે. અમારા વોર્ડમેને પણ એના માટે સાથ આપ્યો છે. અમે બહુ ટાઈમથી આ કમ્પ્લેન કરીએ છીએ પણ હજી પણ કાંઈ એનો નિકાલ મળ્યો નથી. એટલા માટે આજે અમે અહીંયા કચરો ફેંકવા આવ્યા છીએ. અમારા ત્યાં લગભગ ઓલમોસ્ટ એક વર્ષથી આ પ્રોબ્લેમ ચાલે છે અને બહુ વાર કમ્પ્લેન કરી છે તો થોડોક ટાઈમ માટે કમ્પ્લેન કરી એટલે આવે પછી પાછો સેમ પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે હવે જ્યાં સુધી આનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે હવે એને આગળ પણ પગલાં લેશું એવું અમારા બધાનું કહેવાનું છે. દિયા પાર્ક વિસ્તારમાંથી આવીએ છીએ અમે. સૌથી પહેલાં તો મુંદ્રામાં સ્વચ્છતા અભિયાન ખૂબ સારામાં સારું ચાલી રહ્યું છે. મુંદ્રામાં આપ ગમે ત્યાં જશો, ગમે તે નગરજનને પૂછશો તો મુંદ્રામાં ખૂબ સારામાં સારી સફાઈ ચાલે છે, સ્વચ્છતાનું અભિયાન ખૂબ સારી પ્રગતિમાં છે. અમુક આવા એકાદ વ્યક્તિ જેમ કે કોંગ્રેસના જ હું નામ આપું એમનું, જાવેદભાઈ પઠાણ, એ 4-6 બહેનો ગણેલા પોતાના પબ્લિસિટી માટે થઈ અને એક કાઉન્સિલરની જવાબદારીમાં હોવા છતાં પણ નગરપાલિકા કચેરીની અંદર આવી અને કચરાઓ ફગાવવા એ પોતાની પબ્લિસિટી સિવાય કંઈ યોગ્ય મને લાગતું નથી. એના સિવાય પણ એમના જ કોંગ્રેસના એક કાઉન્સિલરે અમને લખીને આપ્યું છે, અમારા પાસે મીડિયા કટિંગ પણ છે, કારણ કે એમાં પણ ઉલ્લેખ છે કે ભાઈ મુંદ્રાની અંદર સારામાં સારી સ્વચ્છતા થઈ રહી છે, ડોર ટુ ડોર બધી જગ્યાએ જઈ રહ્યું છે. એ 4-6 બહેનોને લઈને વારંવાર આવી અને આવા પ્રશ્નો ઊભા કરે છે. દુખે છે એમને પેટ અને કૂટે છે માથું, આના સિવાય બીજો કોઈ નવો પ્રશ્ન નથી.